राम मंदिर निर्माण माटे समर्पण निधि एकत्रीकरण अभियान समग्र राष्ट्र में शुरू है। सौराष्ट्र में खास करीने बोटाद जिल्ला में घरो घरो में जईने दाताओं पासे थी व्यक्तिगत मुलाकात पण योजवामां आवी रही छे। बोटाद जिल्ला में राम मंदिर निर्माण निधि में विश्व हिंदू परिषद ना माध्यम थी 25 लाख जेटली रकम एकत्रित थई छे। त्यारे मंदिर निर्माण माटे लोकफाड़ो વધુ વેગવતો બનાવવા માટે બોટાદ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રહેતા પરિવારો કુટુંબો લોકો સુધી ઘરે ઘરે જઈ પહોંચી 10 રૂપિયા 100 રૂપિયા 1000 રૂપિયા કે તેનાથી વધુ દાન ફાળો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ ટીમોની રચના કરી બોટાદ જિલ્લાના ગામડા સુધી ફાળો એકત્રિત કરવા કાર્યકર્તાઓને મોકલવામાં આવશે। ત્યારે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુ ભાવિકો છૂટા હાથે ફાળો આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આપનો પરિચય દેવજીભાઈ રાવત, કેન્દ્રીય મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય પ્રવક્તા। આજે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસે, શા માટે? હું આપનો 15મી જાન્યુઆરી મકર સંક્રાંતિથી ભગવાન શ્રી રામનો જન્મ જ્યાં થયો હતો અયોધ્યામાં, એ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણ માટે એક મહાઅભિયાનનો પ્રારંભ થયો છે। દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિજી દ્વારા, રામનાથ કોવિંદજી દ્વારા પ્રથમ રાશિ એકત્રિત કરવામાં આવી ₹5 લાખ। ત્યાર પછી સમગ્ર દેશમાં મોટા મોટા સ્થાનો પર દરેક રાજ્યોમાં આ અભિયાનનો પ્રારંભ થયો। આપણા દેશના મોટા ભાગના રાજ્યપાલશ્રીઓએ પણ ભગવાન રામના મંદિર માટે સમર્પણ રાશિ અર્પણ કરી। હમણાં જ ગઈકાલે કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાનજીએ પણ આપણા રામ મંદિર માટે સમર્પણ રાશિ એકત્રિત કરી। ગુજરાતમાં અત્યાર સુધીમાં 15મી જાન્યુઆરીથી લઈને 31મી જાન્યુઆરી સુધીમાં અંદાજે 100 કરોડ રૂપિયાનો રાશિ એકત્રિત કરવામાં આવી છે। અને હવે અમારો 15મીથી જે પ્રારંભ થયો હતો 31મી જાન્યુઆરી સુધી, તો 1 ફેબ્રુઆરીથી જે સ્ટાર્ટ થયું એ બીજા ફેઝમાં ચાલુ થયું છે। અમે ડોર ટુ ડોર, ગામડે ગામડે પ્રત્યેક વ્યાપક અભિયાનના સ્વરૂપમાં કાર્યકર્તાઓ અમારા નીકળ્યા છે। રોજ સાંજે 4 થી રાતના 10 સુધી ગામડામાં જઈને દરેક ગામના લોકોને મળીને રાશિ, તેવા 13 કરોડ રૂપિયા અમે અત્યાર સુધી મેં એકત્રિત કર્યા છે અને 1 લાખ લોકોનો સંપર્ક કર્યો છે। અમે જે યોજના બનાવી છે ભગવાન રામના મંદિર નિર્માણ માટે, સંપૂર્ણ સૌરાષ્ટ્ર પ્રાંતમાં 6375 ગામડા છે। આ 6375 ગામડામાં 2 કરોડ હિન્દુઓનો અમે સંપર્ક કરવાના છીએ અને એમની પાસેથી 10 રૂપિયા 100 રૂપિયા 1000 રૂપિયાને એથી વિશેષ રાશિ આપે એ પ્રકારનો અમે અમારા કાર્યકર્તાઓ દ્વારા યોજના બનાવીને આપણે કામમાં લાગવાના છીએ। આજનો મારો જે પ્રવાસ છે, તો આજે બોટાદ નગર શહેરમાં અમારો પ્રવાસ અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા, અમારા જે સૌરાષ્ટ્ર પ્રાંતના જે અભિયાનના સંયોજક છે શ્રી કિરીટભાઈ મિસ્ત્રીજીની સાથે, અમે બોટાદનું ગોકુળિયાનાથ નું મંદિર છે, પૂજ્ય જીવરાજ બાપુનું મંદિર, ત્યાંથી અમે શ્રી પ્રારંભ કર્યો અને અમે સમાજના વિવિધ લોકોને મળ્યા, તો કમસે કમ આજે પણ 50-1000 રૂપિયા અમને વિવિધ પ્રબુદ્ધ નાગરિકોએ આપ્યા। એક આપને જાણસાર માટે, એક વૃદ્ધ દંપતી જે પેન્શન પર એમનો ગુજારો ચલાવે છે, એમણે અમને 5000 રૂપિયા બહુ પ્રેમથી આપ્યા। એટલે સમાજમાં એક અનેરો ઉત્સાહ છે ભગવાન રામ મંદિરના નિર્માણ માટે, સમર્પણ માટે। આ પ્રકારની યોજના બોટાદ નગરમાં જે સિટીમાં જે યોજના બનીને જે કામ થયું છે, અત્યાર સુધીમાં 15 જાન્યુઆરીથી 31 સુધી બોટાદ શહેરમાં 25 લાખ રૂપિયા જેટલી રાશિ આપણા લોકોએ સમર્પણ કરી છે અને અમે 9 ગામની અંદર હમણાં 2-3 દિવસમાં સંપર્ક કરીને આ પ્રકારની રાશિ એકત્રિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે। બોટાદ તાલુકાના બધા જ ગામડાઓમાં અમારા કાર્યકર્તાઓ જવાના છે, એની વ્યવસ્થા પણ અમે બનાવી લીધી છે સંપર્કની, અને આખું અભિયાન 27મી ફેબ્રુઆરી સુધી, રવિદાસ મહારાજજીની જયંતિ છે માઘ પૂર્ણિમા સુધી ચાલવાનું છે અને પ્રત્યેક ઘરે જઈને અમે સમગ્ર હિન્દુ સમાજ પાસે ને જોડવા માટેનો પ્રયાસ આ રામ મંદિરના અનુસંધાનમાં કરવાના છીએ અને ગુજરાતમાં અને ખાસ કરીને બોટાદ જિલ્લામાં નગરમાં એક બહુ મોટો સારો ઉત્સાહ હિન્દુ સમાજમાં છે મંદિર માટે સમર્પણ રાશિ આપવા માટેનો।